You're a superhero. Hi, hello, namaste, sasriyakal, kamcho. Once again, welcome back to Ranker Sun. And આપણે વિજ્ઞાનના ગઈ વખતના એટલે ગતિ નામના ચેપ્ટરમાં આપણે કેટલા ટોપિક સમજ્યા હતા હા કે ના તો આજના ટોપિકમાં આપણે થોડું આગળ સમજીશું ને બેટા કારણ કે એવો તો ટાર્ગેટ છે કે આપણે આ મહિનાના એન્ડ સુધી એટલે અનલોક થાય ક્લાસમાં તમે મારી જોડે આવી જાઓ ભણવા માટે એ પહેલા આપણે ગતિ નામનું ચેપ્ટર પણ બતાવી દઈએ તો સમજો આજનો ટોપિક શું હશે એ પહેલા આપણે ગયા ટોપિકમાં શું સમજ્યા એ ભણી લઈએ કારણ કે ઘણો મોટો ગેપ આવી ગયો છે બોલો આટલોડન થઈ ગયું તો ગયા ટોપિકમાં આપણે આટલા ટોપિક સમજ્યા હતા રીકેપમાં જો રીકેપ સંદર્ભ બિંદુ શું છે અને અંતર સમજ્યા હતા સંદર્ભ બિંદુ જેને આપણે કે રેફરન્સ પોઈન્ટ જેમ કે સમજો કે મારે અહીંથી અંતર માપવું છે તો હું જે બિંદુથી અંતર માપું છું તે બિંદુને આપણે શું નામ આપીશું બેટા સંદર્ભ બિંદુ શું કહીશું સંદર્ભ બિંદુ રેફરન્સ પોઈન્ટ હા કે ના સમજો તમે એવું કહો કે ભાઈ હું મારી બુકના પાંચ પાના વાંચી નાખ્યા પણ હું તમને એ કહીશ કે કયા પેજ નંબર થી પાંચ પાના વાંચ્યા છે પહેલા પેજ થી પાંચમા પેજ થી દસમા પેજ થી તમે કહો પાંચમા પેજ થી તો એ જે પાંચમો પેજ છે તમારું એ પાંચમો પેજ તમારો સંદર્ભ થઈ ગયો એટલે જ્યારે પણ તમારે કોઈ પણ અંતરની માપણી કરવી છે અંતર માપવું છે ને તો અંતર માપવા માટે તમારે શું કરવું પડશે એક સંદર્ભ બિંદુની જરૂર પડશે રેફરન્સ પોઈન્ટ કે ઇંગ્લિશમાં શું કહેવાય રેફરન્સ પોઈન્ટ આ રેફરન્સ પોઈન્ટ તમને જરૂર પડવાની છે તો અંતર માપવાની વાત કરી આપણે સમજો આ ચેપ્ટરમાં ત્રણ ભૌતિક રાશિ સમજવાના છે કઈ કઈ ભૌતિક રાશિ છે અંતર છે વેગ છે પ્રવેગ છે બરાબર છે ચેપ્ટર ઘણું મોટું છે ઘણું બધું ગણિતનું છે ઘણું બધું વિજ્ઞાન છે ગણિત અને વિજ્ઞાનનો સંબંધ છે તો બહુ જ બધું ધ્યાન રાખજો હા બેટા અને મગજ ખુલ્લું રાખજો એક એક લેક્ચરના એક એક ટોપિકને ધ્યાનથી સમજજો હજી પણ કહું છું બેટા ધ્યાન કરો એક એક લેક્ચરના એક એક ટોપિકને ધ્યાનથી સમજવાનો રાખજો અને દીકરા ચલો જુઓ તો અંતરના બે ભાગ પડે પથ લંબાઈ અને સ્થાન બરાબર છે સંદર્ભ બિંદુ ખબર પડી ગઈ કે આપણે જે બિંદુને અંતર માપવાનું ચાલુ કરીએ છે એ બિંદુને આપણે અંતર નામ આપીએ છે એટલે સંદર્ભ બિંદુ નામ આપીએ છે અંતર કોને કહીશું તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા તો તમે પહેલી જગ્યાએથી બીજી જગ્યા વચ્ચે કેટલું અંતર કાપ્યું તે કહેવાય મીન્સ તમે એ બિંદુથી કેટલા દૂર છો ઓકે આટલું ખબર પડી ગઈ બચ્ચા લો હા કે ના તો ટેન્શન કો સાઈડ મે કરો ઓર દેખો અંતર કે દો ટાઈપ હોતે હૈ પથ લંબાઈ ઓર સ્થાનાંતર અપની હિન્દી ઇન્ટરનેશનલ વાલી હિન્દી ડોલર કા કોઈ સમજ નહીં આતી કે તો દેખો પથ લંબાઈ ની વાત કરીએ પથ લંબાઈ માટે આપણે એવું વાક્ય વાપરેલું કે પથ લંબાઈ એટલે કાપેલ કુલ અંતર પથ લંબાઈ ને શું કીધું કાપેલું કુલ અંતર આપણે બે દાખલા કરેલા એક સંખ્યા રેખા પર દાખલો કરેલો અને એક મહેસાણા થી અંબાજી ગયેલા જય જય અંબે માતા બરાબર હવે સમજો સ્થાનાંતર એટલે શું છે અંતિમ અને પ્રારંભિક બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર અંતિમ અને પ્રારંભિક બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર આટલી વસ્તુ આપણે સમજેલા હા કે ના હું તમને એક વસ્તુ બતાવવાની કહું એક વસ્તુ આવે એક મીટર આવે જેને કહેવાય ઓડોમીટર શું કહેવાય બેટા ઓડોમીટર તો એક્ચ્યુઅલી જોવા જઈએ તો ઓડોમીટર શું છે કાપેલ અંતર માપવા માટેનું સાધન કાપેલ અંતર માપવાનું સાધન કાપેલ અંતર માપવાનું સાધન એટલે શું તો આપણી ગાડીમાં તમને ખબર છે કે આ રીતે એક આંકડા બતાવે છે બરાબર છે ધારો કે તો સમજો આ જે છે ને આ છેલ્લો આંકડો ચટાસર ફટાફટ ફરતો હોય છે 1 2 3 4 5 6 7 9 0 1 2 3 જેવો 90 થી 0 થાય એટલે અહીંયા એક વધે જેવો 90 થી 0 થાય એટલે અહીંયા એક વધે તો આ રીતે આપણને શું બતાવે છે કેટલા કિલોમીટર અંતર કાપ્યું કેટલા કિલોમીટર અંતર કાપ્યું તો આ તમે કેટલા કિલોમીટર અંતર કાપ્યું એ અંતર માપવાનું સાધન ના એનો ઓડોમીટર નામ શું બેટા એનું
ओडोमीटर बोला अटलो क्लियर देगी बेटा भाग है ना अंतर मापो मेटे ओडोमीटर अंतर मापो अंतर ओ अब याद रखो तो स्पीड मापा मेटे झडप मापा मेटे आवे स्पीडोमीटर बराबर है हां आ थोड़ा वैल्यू समझाई दो छु पण याद रहेगा मेटे समझाई दो छु तुमने स्पीड मापा मेटे मीटर स्पीडोमीटर आ तो सेलो पड़ी जाए ने स्पीड ने आपने सु कहवे झडप के वेग स्पीड ने सु कहवे आपने की झडप के वेग બોલ આગળ સુધર પડી ગઈ હા કે ના જેમ કે આપણી બાઇક માં આ રીતે કાંટો હોય છે 0 10 20 30 40 50 60 70 80 90 100 અને અહીંયા ઘડે બાઇક ચાલ ત્યારે બંધ છે ત્યારે 0 પર હોય છે પણ જેમ હું હું એટલે પ્રમાણે આ કાંટો વધે છે સ્પીડ વધે પ્રમાણે હા કે ના તો આ જે માપે છે એને કહેવાય સ્પીડોમીટર અંતર જે માપે છે એને કહેવાય ઓડોમીટર બોલ આટલો ખબર પડી ગઈ हां के ना तो समझो पहला टॉपिक समझा संदर्भ बिंदु पण क्या है जे बिंदु ये अंतर मापिए तने संदर्भ बिंदु कहवाय अंतर ना बे भाग पड्या पहलो भाग पड्यो पथ लंबाई બીજો ભાગ પડ્યો સ્થાનાંતર પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર સ્થાનાંતર એટલે અંતિમ અને પ્રારંભિક બિંદુ વચ્ચેનો ટૂંકામાં ટૂંકો અંતર આવડે અરે વાહ બે પ્રકારના મીટર ઓડોમીટર અને સ્પીડોમીટર ઓડોમીટર અંતર માપે ઓડોમીટર અંતર માપે ઓડોમીટર અંતર માપે સ્પીડોમીટર સ્પીડ માપે સ્પીડ માપે બોલો આપણે આ વસ્તુ સ્પીડ માપે હવે સમજી લો કે આ બધી વસ્તુ જે ગયા લેક્ચર સુધી સમજેલા તો આજને આ લેક્ચરમાં આપણે કરવાનું શું છે તો આજના આ લેક્ચરમાં આપણે કરવાનું કશું નથી વેગ ઝડપ ગતિ આ બધી વિશે મેળવવાની છે જાણકારી બેટા એક વસ્તુ ધ્યાનથી સાંભળજો ને એક વસ્તુ ધ્યાનથી સમજી લો કે અહીંયા ઘડીની અંતરના આધારે પથ લંબાઈને સ્થાનાંતરને સો આધારે અંદર ઇન્ટેન્શમાં એટલે કે ચોપડીની અંદર એક દાખલો આપ્યો છે ખેડૂતવાળો એ દાખલો તમે સ્પેશિયલ પછી ગણીને મોકલાય અત્યારે આપણે થિયરી માં વચ્ચે બ્રેક ના પડે ને એટલા માટે હું તરત થિયરી ચાલુ કરું છું એટલે કોઈ ને સવાલ થાય કે સર દાખલા 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 બેટા પહેલા બધી જ થિયરી કમ્પ્લીટ કરો દાખલા ધીમે ધીમે સરસ રીતે સમજીને કરવા પડશે કારણ કે દાખલા તમે સમજો તેવા સર નથી કે બે વખત બે ચાર જવાબ આવી ગયો ના બેટા ડોટ ડોટ પાના દાખલા છે એટલું યાદ રાખજો ને દરેક દાખલા ત્રણ ત્રણ વાર ગણવા પડશે ઉતાવળ ના કરો તો સારું છે બરાબર છે બચ્ચા ચલો હવે ધ્યાન જો વેગ ઝડપ કે ગતિ હવે સમજી લો અહીંયા ઝડપ ની વાત થઈ અહીંયા વેગ ની વાત થઈ કે આપણે સ્પીડ માં જઈએ છે તો સ્પીડ માં જઈને અંતર કાપીએ છે તો એ અંતર કપાયું ખબર કેવી રીતે પડશે કોઈ પણ પદાર્થ એક જગ્યાએ થી બીજી જગ્યાએ ગયું એવું ખબર ક્યાંથી પડશે તો એ એક જ વસ્તુ થી ખબર પડશે સેના આધારે સ્પીડ વેગ ઝડપ ખબર પડી હા કે ના જો હું અહીંયા જો કોકો બનાવું છું તો મારી ઝડપ કેટલી છે શૂન્ય મારી સ્પીડ કેટલી છે શૂન્ય મારી વેગ કેટલી છે શૂન્ય હું કોઈ ગતિ કરું છું ના તો ગતિ એટલે શું જ્યારે કોઈ પણ પદાર્થ પર્ટિક્યુલર કેટલાક સમયની અંદર સાંભળજો બેટા જ્યારે કોઈ પણ પદાર્થ પર્ટિક્યુલર કેટલાક સમયની અંદર કેટલું અંતર કાપે તો તે પદાર્થ ગતિ કરે છે તેવું કહેવાય સમજણ પડી ગયા હા કે ના સમજી લો અહીંયા લખું છું કે કોઈ સમયમાં કોઈ સમયમાં પદાર્થે કાપેલ અંતર પદાર્થો અંતર કાપે છે કોઈ સમયની અંદર તો એ પદાર્થ કેવી ગતિ કરે છે પદાર્થ શું કરે છે ગતિ કરે છે એવું કહેવાય પદાર્થ શું કરે છે એવું કહેવાય ગતિ કરે છે એવું કહેવાય હા કે ના હવે સમજો મેં કીધું કે પર્ટિક્યુલર ટાઈમ ઇન્ટરવલ ની અંદર પર્ટિક્યુલર અંતર કાપી નાખે છે પર્ટિક્યુલર ટાઈમ ઇન્ટરવલ એટલે શું તો 10 મિનિટ માં ધારો કે 10 મીટર અંતર કાપી નાખ્યો તો એ પર્ટિક્યુલર ટાઈમ ઇન્ટરવલ કેટલો થઈ ગયો 10 મિનિટ અને પર્ટિક્યુલર અંતર કેટલો થઈ ગયો 10 મીટર બોલો આટલું સમજણ પડી ગઈ તમને હા કે ના બહુ સરસ બહુ સરસ ગતિ તો હવે આજનો પહેલો સવાલ જે તમારે ગાઈડમાં કદાચ 10 નો સવાલ છે કે ગતિના બે પ્રકાર છે ગતિના બે પ્રકાર છે કયા પ્રકાર છે એક છે નિયમિત ગતિ અને એક છે બેટા અનિયમિત ગતિ ચલો ધ્યાન આપજો આ
આ સવાલ ગાઈડમાંથી બે વાર આજે લખવાનો છે હોમવર્કમાં બરાબર છે બે વાર તમારે હોમવર્કમાં લખવાનો છે ડન જાકી વસ્તુ ચલો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ સમજવાની જો પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપે લખું છું તમારા માટે બરાબર છે જો પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપે બરાબર છે તો તેવી ગતિને શું કહીશું નિયમિત ગતિ કહે છે પરંતુ જો પદાર્થ સરખા સમય અંતરાલમાં એટલે કે સમયમાં એક સમાન એક સરખું અંતર ના કાપે તો તેને અનિયમિત ગતિ કહે છે હા અને હું તમને નિયમિત ગતિ એક ઉદાહરણ આપું કે તમારા માથે ધારો કે પંખો ફરી રહ્યો છે પંખો સ્ટાર્ટ કરો છો ત્યારે એનો એની સ્પીડ ધીમે ધીમે વધે છે પણ એક લિમિટ પછી એની સ્પીડ કોન્સ્ટન્ટ થઈ જાય છે અચળ થઈ જાય છે એટલે કે એની સ્પીડમાં ના તો થાય વધારો ના તો થાય ઘટાડો તો એવી ગતિ કે જે કન્ટિન્યુઅસલી પોતાની ઝડપ રાખે છે અચળ એવી રાખશે અચળ એવી ગતિને આપણે કેવી કહીએ છીએ નિયમિત ગતિ કેવી કહેશું બેટા નિયમિત ગતિ જેમ કે પૃથ્વીનું સૂર્યની આજુબાજુ ફરવા છે એવું નથી હોતું કેટલાકમાં ફાસ્ટ ફરે કેટલાકમાં ધીમું ફરે છે હા કેળા તો જે સરખા સમયમાં સરખું અંતર કાપે એને કહેવાય નિયમિત ગતિ તો અનિયમિત ગતિ કોને કહીશું જે સરખા સમયમાં એક સરખું અંતર ના કાપે આનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપું રસ્તા પર થતી વાહનની ગતિ કયું ઉદાહરણ છે બેટા રસ્તા પર થતી વાહનની ગતિ એટલે સમજી લે એક વસ્તુ બેટા કે તમે બાઇક લઈને નીકળ્યા તો કે એક્ટિવા લઈને નીકળ્યા તો કે તમે તમારી સાયકલ લેતા રહી સોનાની સાયકલ લઈને નીકળ્યા અને રસ્તામાં તો રસ્તો ખાલી હતો એટલે આપણે ઓટોમેટિક સ્પીડ વધશે હા કે ના હવે જેમ જેમ સ્પીડ વધશે એટલે સરખા સમયમાં તમારું અંતર ઘટી જશે કેમ તમે સમજો પહેલા સ્પીડ ધીમી હતી તો તમે એક મિનિટમાં ધારો કે એક જ મીટર અંતર કાપ્યું ફરી વાર કહું છું જ્યારે સ્પીડ ધીમી હતી ત્યારે તમે એક મિનિટમાં ધારો કે એક મીટર અંતર કાપ્યું પછી સ્પીડ વધી ગઈ એટલે એક મિનિટમાં તમે અડધો મીટર અંતર કાપ્યું એટલે જેમ જેમ સ્પીડ વધશે સરાસર અંતર કપાશે ને હા કે ના બરાબર છે જેમ કે તમે સ્કૂલથી ઘરે આવતા હો તો સ્પીડ વધી જાય અને ઘરેથી સ્કૂલ જતા હો તો ધીમે 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 પણ વસ્તુ કેવી છે તમે ફૂલ સ્પીડે જઈ રહ્યા છો અને અચાનક જ વચ્ચે ગાડી મારી ગયા અને બેટા ઉભો રહી તો તમે શું કરશો બ્રેક મારશો આજે ઉડાડો તો નહીં કરીને બ્રેક મારશો પણ હવે તમે બ્રેક મારી એટલે તમારી સ્પીડ પાછી ઘટી ગઈ તો આ રીતે રસ્તામાં ટ્રાફિક છે રસ્તામાં ગાયો છે રસ્તામાં દાદીઓ છે બધું અત્યારે તો અમે ચોમાસું છે તમે જુઓ ને તો અત્યારે કોઈનું રાત ના ચાલે હંમે જેવું ગાયનું રાત ચાલે રોડની વચ્ચો વચ શાંતિથી બે જમાનું વાતાવરણની મજા લેવાની તમારે જવું હોય તો ગોળ ભરીને જાઓ બાકી હોર્ન માર્યા કરશો તો આમ જોશે સજાય આવું પડશે ખરેખર તો આ બધી વસ્તુના કારણે શું થશે બેટા સમજો કે નિયમિત ગતિ નહીં રહે અનિયમિત ગતિ રહેશે હા કે ના ચલો બીજું કહું તમને કે એક બોલર એક ઓવરમાં 6 બોલ નાખે છે શું 6 બોલની ઝડપ એક સરખી હોય છે ના કોઈક બોલ ફાસ્ટ પડે છે કોઈક બોલ સ્પિન પડે છે કોઈક બોલ ગુગલી થઈ જાય છે તો આ જે વસ્તુ થઈ કે દરેક બોલે એની ઝડપમાં વધારો કે ઘટાડો થયો વધારો કે ઘટાડો થયો તો આવી ગતિના શું નામ આપણે છોડા અનિયમિત ગતિ કેવી કે છોડા અનિયમિત ગતિ બોલો આટલો ડન છે હા કે ના 100% એ ટેબલ ડ્રો કરો અહીંયા જુઓ હા ચલો આપણે આશરે દોરીએ છે ખાલી સમજાવવા માટે કે અહીંયા આગળ કાર એ છે અને અહીંયા આગળ કાર બી છે બરાબર છે ચલો હવે સમજો અહીંયા સેકન્ડ લઈ લેજો 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ સેકન્ડ એટલે સ્મોલ s લખવાનો હવે ચલો 4 સેકન્ડ પાંચમી સેકન્ડ સમજી ગયા ઓકે હવે સમજો કાર એ પહેલી સેકન્ડમાં ધારો 10 મીટર અંતર કાપ્યું બીજે સેકન્ડે એ અહીંયાથી સંદર્ભ બિંદુ છે બરાબર છે ગાડી નીકળી પહેલી સેકન્ડે 10 મીટર અંતર છે
બીજી સેકન્ડે 20 મીટર અંતરે છે ત્રીજા સેકન્ડે 30 મીટર અંતરે છે ચોથા સેકન્ડે 40 મીટર અંતરે છે અને પાંચમા સેકન્ડે 50 મીટર અંતરે છે બરાબર છે જ્યારે આ રસ્તો સીધો સીધો હતો કોઈ ખાડા ટેકરા કશું જ નહોતું અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનો રસ્તો હતો કે ભૂવો પડી ગયા પણ એમ સમજી લો કે આ ગાડી બિચારી રસ્તામાં સહેલના રસ્તે હતી દીધી પહેલા તો 10 મીટર જ હતા પહેલી સેકન્ડમાં બંને જોડે પહોંચ્યા બીજી સેકન્ડમાં આને કાપી દીધું 30 મીટર અંતર સ્પીડ વધી ગઈ પણ અચાનક જ બાઈ ગયા પછી બા 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 32 મીટર પછી પાછું સમજી લો કે 42 મીટર અને આ સ્પીડ વધારે ધૂમ તો એવું સમજી લો 65 મીટર તો હવે સમજો કે અહીંયા આગળ હું જે તમને કહેવા માંગુ છું એ વસ્તુ સમજો સમયનો અંતરાલ એટલે બે બિંદુ વચ્ચે સમય કેટલો છે 1 સેકન્ડ 1 સેકન્ડ થી 2 સેકન્ડ 1 સેકન્ડ 2 સેકન્ડ થી 3 સેકન્ડ 1 સેકન્ડ 3 સેકન્ડ થી 4 સેકન્ડ 1 સેકન્ડ 4 સેકન્ડ થી 5 સેકન્ડ 1 સેકન્ડ દરેક વચ્ચે સમય કેટલો છે 1 સેકન્ડ નો ગાડી A એ દરેક એક દર 1 સેકન્ડે દર 1 સેકન્ડે કેટલું અંતર કાપે છે 10 મીટર કેટલું અંતર કાપે છે બેટા 10 મીટર નું જેમ કે જો 10 થી 20 એટલે 10 મીટર 20 થી 30 એટલે 10 મીટર 30 થી 40 એટલે 10 મીટર 40 થી 50 10 મીટર સાચું બોલ્યા તો સમજો દર સેકન્ડમાં સરખું અંતર કાપી રહ્યો છે દર 1 સેકન્ડે 10 મીટર નું અંતર કાપે છે તો ગાડી A ની ગતિ ને આપણે કેવી કહીએ છીએ બેટા નિયમિત ગતિ કહેવાય કે ના કહેવાય હવે સમજો અંતરાલ કેનો છે ગાડી A થી ગાડી A કર ગાડી B એ પહેલી સેકન્ડ થી બીજી સેકન્ડ વચ્ચે 20 મીટર નું અંતર કાપ્યું ચલો બીજી સેકન્ડ થી ત્રીજી સેકન્ડ વચ્ચે 2 મીટર નું અંતર કાપ્યું રસ્તો ખરાબ હતો 32 પાછો અને 10 મીટર નું અંતર કાપ્યું ત્રીજી અને ચોથી સેકન્ડ વચ્ચે અને હવે ને સમજી લો કે 23 મીટર નું અંતર કાપી નાખ્યું હા કે ના તો તમે જુઓ ક્યાં અંતર વધારે કાપે છે ક્યાં અંતર ઓછું કાપે છે ઝડપમાં ક્યાં તો વધારો થાય છે ઝડપમાં ક્યાં તો ઘટાડો થાય છે તારી રીતે તો વધારો કે ઘટાડો આ રીતે તો વધારો કે ઘટાડો ટૂંકમાં ગતિમાં થાય છે ક્યાં તો વધારો ક્યાં તો ઘટાડો ક્યાં તો વધારો ક્યાં તો ઘટાડો ક્યાં તો વધારો ક્યાં તો ઘટાડો તો આ રીતની ગતિ છે એને કહેવાય બેટા અનિયમિત ગતિ આ રીતે ગતિને આપણે શું નામ આપીશું બેટા અનિયમિત ગતિ બોલો આટલું ક્લિયર થઈ ગયું બચ્ચા લો હા કે ના તો ગતિના બે પ્રકાર એક આવે નિયમિત ગતિ એક આવે અનિયમિત ગતિ જો પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપે તેને કહી શકો આપણે નિયમિત ગતિ અને જો પદાર્થ એક સરખા સમયમાં કપાતું અંતર અલગ અલગ છે તેને આપણે શું કહીશું અનિયમિત ગતિ આવડશે હા કે ના તો સમજો આ વિડિયોમાં આપણે નિયમિત અને અનિયમિત ગતિ સાથે થોડું રીકેપ જોઈ લીધું ઓડોમીટર અંતર માપે સ્પીડોમીટર ઝડપ માપે તો હવેનો વિડિયો જે આવશે એ વિડિયોમાં શું હશે તો હવેના વિડિયોમાં આ ગતિ માટેની બે ટર્મ વેગ અને ઝડપની સમજૂતી હશે આવડશે ને ઓકે તો અહીંયા આપણે તમારો વિડિયોને અટકાવીને પહેલા આટલા ટોપિક ક્લિયર કરી લેવાના છે સવાલ એક જ છે નિયમિત અને અનિયમિત ગતિ સમજાવો ઉદાહરણ આપીને ગાડીમાંથી ચકાચક મોડે કરી નાખો ચકાચક એક્ઝામ આપી દો હોમવર્કમાં બે વાર લખી નાખો અને હજી પણ કહું છું હોમવર્કમાં બે વાર લખવાનું છે હોમવર્ક બે વાર ફોટા પાડીને એકને એક મોકલવાનું નથી બેટા મારે ઝેરોક્સ મશીન નથી જોઈતી તમે એકનો એક ફોટો બે વાર મૂકો છો તો અમને ખબર તો પડે જ છે બેટા અને એવું ના કરતા ટ્રાય પણ ના કરતા કેટલું અમે તમારી પર પણ છોડતા હોય તમે થોડું અમારી જેમ પ્રામાણિકતાથી થોડું તો કામ કરી લેશો ને અમે એવું કરીએ છીએ એક દિવસ અમે બે બે લેક્ચરમાં સરખા સરખા વિડીયો મોકલીએ છીએ એવું કરીએ છીએ ના આજે બીજી વાર વિડીયો જોઈએ એવું કીધું કોઈ દિવસ ના બેટા તો હવે સમજી લો મસ્ત કામ કરવાનું છે અને જો ટોપિક એકદમ નાનો છે વિડિયો પણ એકદમ નાનો છે નાનું નાનું કામ બધાને ગમે છે તો આજે નાનું નાનું કામ કરી નાખો ને મસ્ત મોડે રોજ એક એક ટોપિક મોડે કરી નાખો ને યાર જેથી સ્કૂલ ખુલશે તો મસ્ત મોડે હોવું જોઈએ હજી પણ એક વસ્તુ કહું છું વિડિયો થોડો અટકાવજો ને એક વસ્તુ તમને કહું છું કે આ 20 દિવસ તમારી પાસે રહ્યા હોય 20 દિવસ બરાબર તો આ 20 દિવસ એ તમારા માટે ગોલ્ડન દિવસ છે કેમ કારણ કે લોકડાઉન ચાલે છે લોકડાઉન એટલે સ્થળ બધું તો ખુલી ગયું છે સ્કૂલો નથી ખુલી હજી તમને સ્કૂલો વાળા ઓનલાઈન લેક્ચર તમારે સ્કૂલે જવાની જરૂર પડતી નથી તો હું તમને હજી પણ કહું છું કે તમારું કામ હજી તમે ઘરે બેસીને વધારે કરી શકો છો કારણ કે આવા જવાનો ટાઈમ બગડતો નથી
બરાબર છે પછી એટલું બધું પરણને વધી જશે ને બચ્ચા કે આ બધું બાકી રહી ગયું છે તો તકલીફ પડશે એટલે જેટલું પણ ચાલ્યું છે એટલું સરસ તૈયાર કરી દો હોને પ્રકરણ નંબર 1 થઈ ગયો છે સરસ પ્રકરણ નંબર 5 થઈ ગયો છે સરસ પ્રકરણ નંબર 8 કરી દો ને યાર સરસ કેમ રોજનું રોજ કામ તૈયાર કરી દો ડન તો આજના વિડિયોમાં આપણે આટલું જ રાખીએ છે નિયમિત અને અનિયમિત જલ્દી સમજી અને મસ્ત લખી નાખજો આવડશે બેટા થેન્ક યુ ધેટ્સ ઈટ ફ્રોમ માય સાઈડ